નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય સીએસટી ઝવેરીયા આર્ટ્સ કોલેજ સ્ક્વેર BSM 1, સબ્જેક્ટ સંસ્કૃત, સબ્જેક્ટ ખુરશી 301 303, પેપરનું નામ છે રઘુવંશમ ચૌદમું સર્ગ વ્યાકરણથી 50 શ્લોકોનું ભાષાંતર અને રેફરન્સોનું સમજૂતી તમારો પ્રથમ પ્રશ્ન છે. ત્યારબાદ ટૂંકનો જનરલ પ્રશ્ન વગેરે તમારે અભ્યાસક્રમમાં છે. ત્યારબાદ તમારો લાસ્ટ વ્યાકરણ આવે છે 10-12 માર્ક, તે વિશે ચર્ચા. આ પણ રઘુવંશમાં 1-14 સમય 1-50 લોકો વિશે તો અભ્યાસ કરી ગયા છે અને આપણે 2-3 લેક્ચરોમાં રઘુવંશના રેફરન્સો વિશે પણ ચર્ચા કરતા હતા. આજે આગળ પણ આપણે બીજા રેફરન્સો વિશે ચર્ચા કરીશું. આજનો આપણો લેક્ચરનો પ્રથમ રેફરન્સ છે 40 લોકોનો, માંથી લેવામાં આવ્યો છે. છાયા હિ ભૂમિ શશિનો મલતવો નારીતા શુદ્ધમ મત પ્રજાભિ. ફરીથી જોડી. છાયા હિ ભૂમિ શશિનો મલતવો રોપિતા શુદ્ધમતી પ્રજાભિ. હવે આ શ્લોકનું ભાષાંતર જોઈએ તો આ રેફરન્સનું ભાષાંતર છે. વિશુદ્ધ ચંદ્રની છાયાને લોકોએ ચંદ્રના કલંક તરીકે ડોકી બેસાડેલા છે, તેવું તેનું ભાષાંતર થાય છે રેફરન્સનું. ચાહે ભૂમિ શશિનો મલતવો રોપિતમ શુદ્ધમ મત પ્રજાભિ. વિશુદ્ધ એટલે શુદ્ધિમ મત, શુદ્ધ વિશુદ્ધ ચંદ્રની છાયા, ચંદ્રની લોકોની, લોકોએ ચંદ્રના કલંક તરીકે ઢોકી બેસાડેલું છે. આ પંક્તિ રઘુવંશના 14મા સર્ગમાં આવે છે. રામે તે પોતાના ભાઈઓને કહે છે. આ સંદર્ભ જોઈએ તો રાજ્ય શાસન સંભાળી રહેલા રામને જાસૂસે રાવણના ભવનમાં રહેલી સીતાના ચારિત્ર વિશે લોકનિંદાના સમાચાર કહ્યા ત્યારે રામ ખળબળી ઉઠ્યા. તેમણે સીતાનો ત્યાગ કરીને કુળને લાગેલું કલંક દૂર કરવાનો નિર્ણય કર્યો. પોતાના ભાઈઓને બોલાવીને આ નિર્ણયની તેમણે જાણ કરી.
વખતે અમને કહ્યું કે પહેલા પિતાની આજ્ઞા પાલન માટે મેં પૃથ્વીનો ત્યાગ કર્યો હતો. તેમ અત્યારે રાજા તરીકે કર્તવ્યના પાલન માટે સીતાનો ત્યાગ કરીશ. હું જાણું છું કે સીતા નિર્દોષ છે. છતાં લોક નિંદા પણ બળવાન છે. નિષ્કલંક ચંદ્રમા પડતી પૃથ્વીની છાયાને ચંદ્રનો કલંક તરીકે આરોપવામાં આવી છે. તો અહીં આ સંદર્ભમાં કવિ કાલિદાસે જે લોક નિંદા દ્વારા રામ ઉપર કલંક લાગી છે રાજ્યમાં, તેને ધોવા માટે તે પોતાનો પત્નીનો પણ ત્યાગ કરવા અને લોકનિંદાને દૂર કરવા સીતાને ત્યાગ કરવાનું પણ નિર્ણય લે છે. સીતા નિર્દોષ હોવા છતાં લોકનિંદા બળવાન છે, એટલે નિષ્કલંક ચંદ્રમાં પડતી પૃથ્વીની છાયાને ચંદ્રમાં કલંક તરીકે આરોપવામાં આવી છે તે વિશે ચર્ચા કરી. તો પછી આપણે હવે આ સંદર્ભમાં જોયા પછી તેનું વિવરણ વિશે ચર્ચા કરી. વિવરણ આ પ્રમાણે છે, નીચે જોઈએ. રામ સીતાને નિર્દોષ અને પવિત્ર સમજે છે. લોકોમાં ફેલાવેલો અફવા જૂઠાણું હોવા છતાં તે બળવાન છે. જૂઠાણું બહુ ફેલાય ત્યારે તે સારું હોવાનું મનાય છે. સીતાને રામે અગ્નિ પરીક્ષા પછી સ્વીકારી છે, પરંતુ લોકોએ સીતા ઉપર ચારિત્રનું જે આળ ચડાવ્યું છે તે ઘણું મહત્વનું અને ચિંતાજનક છે. આ અંગે તે કહે છે કે ચંદ્રમામાં દેખાતો કાળો ડાઘ તેનું કલંક નથી, ખરેખર તો પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે, તેને લીધે કાળો
ડાઘ દેખાય છે, પણ લોકો તેને ચંદ્રનું કલંક જ સમજે છે. તેવી રીતે સીતા નિષ્કલંક છે તો પણ લોકમત એવો પ્રબળ છે કે કલંકિત ગણાય છે. રામ માને છે કે કોઈ પણ બાબત ગમે તેટલી શુદ્ધ હોય, પરંતુ જો સમાજની વિરુદ્ધ હોય તો તે કરવી નહીં. કેવી વિચિત્રતા છે તે અહીં આ વિવરણમાં કવિએ દર્શાવ્યું છે. સીતાના ચારિત્ર ઊંડે આડું ચડાવ્યું છે અને ચંદ્રમાનો દેખાતો કાળો ડાઘથી કલંક નથી, પણ ખરેખર તો પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે, તેના લીધે કાળો ડાઘ થાય છે. તો પણ તેને ચંદ્રમાનું કલંક જ સમજે છે. તે રીતે નિષ્કલંક સીતા તો પણ લોકમતના એવા પ્રબળ છે કે કલંકિત જ ગણાય છે. રામ માને છે કોઈ પણ બાબત ગમે તેટલી શુદ્ધ હોય, પરંતુ જો સમાજને વિરુદ્ધ હોય તો તે કહેવી કેવી વિચિત્રતા છે તેમ અહીં આ રેફરન્સમાં કવિ કાલિદાસે વર્ણવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રેફરન્સ પૂર્ણ થયો. હવે આપણે બીજો રેફરન્સ જોઈએ, જે નીચે પ્રમાણે છે. બીજો રેફરન્સ છે અમર્ષણ શોણિતમ કાક્ષાયમ કિમ પદાં સ્મૃતહંતમ રસિતમ વિવેજુ. ફરીથી જોઈએ, અમહર્ષ્ય શોષણીયમ કાક્ષાયમ કિમ પદાં સ્મૃતમ રસંતિ દ્વિજ. ગુજરાતી અનુવાદ જોઈએ તો 41મા શ્લોકમાંથી આ રેફરન્સ લેવામાં આવેલો છે. ગુસ્સે થયેલો સાપ પોતાને પગથી અડકનારને શું લોહી પીવા માટે ધસે છે. ફરીથી જોઈએ, ગુસ્સે થયેલો સાપ પોતાને પગથી અડકનારને શું લોહી પીવા માટે ધનશુક દે છે. આ પંક્તિ પણ રઘુવંશના તોડમાં સર્ગમાં આવે છે. રામે પોતાના ભાઈઓને તે કહે છે. રાજ્યનું ન્યાયપૂર્વક પાલન કરતા રામને જાસૂસે રાવણના ઘરમાં રહેલા સીતાના ચારિત્રને લગતી લોકનિંદાના સમાચાર કહ્યા. આ સાંભળીને રામ ખળભળી ઉઠ્યા. તેમણે સીતાનો ત્યાગ કરીને કલંક દૂર કરવાનો નિર્ણય કર્યો અને પોતાના ભાઈઓને તેની જાણ કરી. સીતાનો ત્યાગનો નિર્ણય લેવા માટે તેમણે વિચારેલી
વિચારેલી દલીલો રજૂ કરતા તેમણે જણાવ્યું કે લોકો દુર્જન છે, લોકોમાં ફેલાયેલી અફવા સત્ય બની રહે છે, તેઓ તો ચંદ્ર પર પૃથ્વીના પડછાયાની પણ કલંક કહે છે. વળી સીતાને માટે યુદ્ધ કર્યું અને રાવણને હરાવ્યો. તે આ ત્યાગને લીધે નકામો નથી. કામ નથી જતું. કારણ કે યુદ્ધ તો વેરનો બદલો લેવા માટે હતું. પોતાને પગ નીચે કચડાતા માણસને ગુસ્સે થયેલો સાપ શું કહે, સાપ તેનું લોહી પીવા માટે ડંખ મારે છે તેવું અહીં કવિ કાલિદાસે રજૂ કરેલું છે. હવે આ શ્લોકનો સંદર્ભ જોયા પછી આપણે વિવરણ વિશે ચર્ચા કરીએ. સીતાનો ત્યાગ કરવાથી લંકા ઉપરની ચઢાઈ રાવણ સાથે યુદ્ધ અને રાક્ષસોનો સંહાર કર્યો તે ઓગવટ બની જાય છે. એવી શંકા દૂર કરવા રામના આ પંક્તિ કહે છે. રામ કહે છે કે સીતા માટે ખોવાયેલું ભયંકર યુદ્ધ, સીતા માટે ખેલાયેલું ભયંકર યુદ્ધ નકામું નથી ગયું. રાવણે સીતાનું અપહરણ કરીને ઘેર વાગ્યું હતું. તેનો બદલો લેવા માટે યુદ્ધ જરૂરી હતું. આ વિચારને વધુ સ્પષ્ટ કરતા એ સાપનું દ્રષ્ટાંત આપે છે. પગથી પોતાને કચડનારોને સાપ કરડે છે, તે તેનું લોહી પીવાની ઈચ્છાથી નથી કરડતો. પગ નીચે દબાવતા જે અપમાન થયું છે તેના બદલે જે તે લે છે, આમ રામે પણ વેર
વેટ લેવા માટે જ રાક્ષસોનું અને રાવણનું વધ કર્યો હતો. તેથી યુદ્ધની મહેનત નકામી ગઈ નથી. દ્રષ્ટા અલંકાર દર્શાવવામાં આવેલો છે. તો આ આપણો રેફરન્સ પૂર્ણ થાય છે. હવે આગળ ત્રીજો રેફરન્સ વિશે આપણે ચર્ચા કરીશું, જે નીચે મુજબ છે. પ્રાપ્ય વાલ્મીકી પદમ તેજનામ. આ શ્લોક 45માંથી વાક્ય લેવામાં આવ્યું છે, જેનું અનુવાદ થાય છે, વાલ્મીકીના સ્થાન પાસે લઈ જઈને અને ત્યજી દે તેવું આ રેફરન્સમાં કહેવામાં આવ્યું છે. આ શ્લોકનું ચરણ રઘુવંશના 14મા સદમાં આવે છે. રામે તે લક્ષ્મણને કહેલું છે. આ સંદર્ભ જોતા જાસૂસ પાસેથી સીતાના ચારિત્ર વિશે લોકનિંદાની વાત જાણીને રામના કળવળી ઉઠ્યા હતા. નિર્દોષ સીતા ઉપરના આ કલંક કને તે સહી શક્યા નહીં. છતાં કુળને લાગેલા આ કલંકને દૂર કરવા તેમણે સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો અને પોતાના ભાઈઓને બોલાવીને તેણે તેની જાણ કરે છે. ભાઈઓમાંથી કોઈ કશું બોલ્યું નહીં. છેવટે તેમણે લક્ષ્મણને બાજુએ બોલાવીને જણાવ્યું કે તારી ભાભીને દોહત પૂર્ણ માટે વન દર્શનની ઈચ્છા થઈ છે. માટે તે બહાને તું તેને લઈ જઈને વાલ્મીકીના આશ્રમ નજીક ત્યજી દે તેવો સંદર્ભ
કર્યો છે. હવે આપણે વિવરણ જોઈએ. રામ લક્ષ્મણને સીતાનો ત્યાગ કરવા માટે આદેશ આપ્યો છે. સર્વગા સીતાએ વન દર્શન માટે ઈચ્છા પ્રકટ કરી હતી. તેનો ત્યાગ કરવા માટે રામને આ બહાનું મળી ગયું. આથી લક્ષ્મણે તેમને રથમાં બેસાડી લઈ જવાની અને વાલ્મીકિના આશ્રમ પાસે પહોંચીને તેજી દેવાની છે. રામે જ આદેશ આપ્યો છે. તેમાં લક્ષ્મણ ઉપરનો વિશ્વાસ જોઈ શકાય છે. તે ઉપરાંત સીતા માટેની લાગણી પણ જોઈ શકાય છે. તેમણે સીતાનો ત્યાગ કર્યો પણ તે માટે જે સ્થાન બતાવ્યું તેમાં સીતાના રક્ષણ માટેનો આડકતરો પ્રબંધ રહેલો છે. સીતારામને પ્રાણ કરતા વધુ વાલી હતી. તો અહીં આ આપણો સંદર્ભ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. આમ ત્રણ સંદર્ભો વિશે આપણે ચર્ચા કરી, જેમાં ત્રણે વિશે ખૂબ સુંદર વર્ણન કર્યું છે. અહીં લેક્ચર આપણું પૂર્ણ કરી. જય હિન્દ, જય ભારત. અસ્તુ, જય હિન્દ.